રિન્યુએબલ એનર્જી સમિટનું આયોજન થયું, જેમાં વડાપ્રધાન મોદી આ સમિટનું ઉદઘાટન કર્યું. ગુજરાતને રિન્યુએબલ એનર્જીમાં અગ્રેસર બનાવવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી કહ્યું કે જ્યાં સોલાર ક્રાંતિ થઈ ત્યાં આજે આ ભવ્ય આયોજન થયું છે. તેમણે કહ્યું કે ગુજરાત એ પ્રથમ રાજ્ય છે જેણે સોલાર પાવર પોલિસી બનાવી. ગ્લોબલ રિન્યુએબલ એનર્જીની જે સતત ચોથી સમિટ છે તે ગુજરાતમાં થઈ રહી છે, ત્યારે આપણી સાથે વાત કરવા માટે ઉર્જા મંત્રી કનુભાઈ પટેલ ઉપસ્થિત છે. કનુભાઈ, જે રીતની આ સમિટ છે, જે રીતની વાત થઈ કે ગુજરાત સોલારમાં પ્રથમ ક્રમે રહ્યું છે, આ સમિટથી ગુજરાત અને અન્ય રાજ્ય અને દેશમાં કેવા પ્રકારની ચેન્જ છે આપ જોઈ રહ્યા છો? રિન્યુએબલ એનર્જી આરી ઇન્વેસ્ટની આ ઇવેન્ટ ચોથી વાર ભારતમાં થવા જઈ રહી છે. એની પ્રથમ ત્રણ એડિશન દિલ્હી ખાતે હતી, પહેલી વાર દિલ્હીની બહાર ગુજરાત ખાતે આ ઇવેન્ટ થઈ રહી છે. એ જ બતાવે છે કે રિન્યુએબલ એનર્જીમાં ગુજરાતની પ્રગતિ શું છે, ગુજરાતનું પ્રોસ્પેક્ટ શું છે અને ગુજરાતના રિસોર્સિસનો કેવી રીતે મહત્તમ ઉપયોગ કરી શકાય એમ છે. અને એના માટે ગુજરાતે 2030માં જે 100 GW ટાર્ગેટ નક્કી કર્યો છે, એના માટે આ ઇવેન્ટમાં ઘણા બધા નક્કી કરવામાં આવ્યો છે. ગુજરાતમાં એને લઈને કેટલા MOU થવાના છે અને ખાસ કરીને ગુજરાતનો રોડમેપ રિન્યુએબલ એનર્જીને શું છે? ગઈ વખતના આપણા જે વાઇબ્રન્ટ ગુજરાતના 500 MOU થયા, એમાં લગભગ 7,41,000 કરોડના જે MOU થયા છે તે રિન્યુએબલ એનર્જીમાં થયા છે. આગામી દિવસોની અંદર રિન્યુએબલ એનર્જીમાં ગુજરાતની અંદર કયા નવા પ્રોજેક્ટ છે જે જોવા મળશે પછી કહી શકાય? તો જે પ્રોજેક્ટ્સ થયેલા છે, જે અલગ અલગ MOU થયેલા છે, MOUની અંદર અનેક મહત્ત્વના જે MOU છે તેની પર હાલમાં ગુજરાતમાં કામ ચાલી રહ્યું છે અને આવનાર દિવસોની અંદર સોલાર ઉર્જાની જેમ રિન્યુએબલ એનર્જીની અંદર પણ ગુજરાતની અંદર મહત્ત્વપૂર્ણ કામ થાય તેવી શક્યતા પૂરેપૂરી વર્તાવવામાં આવી રહી છે. કેમેરામેનની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર. વડાપ્રધાન મોદીએ આજે વાવોલની પણ મુલાકાત